વિશ્રામ, સાવધાન કરાવો સાહેબ. રાષ્ટ્રગીત શરૂ કર. જન ગન મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રવિડ ઉચ્ચલ બંગા વિધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધ તિરંગા. તવ શુભ નામે જાગે તવ શુભ આશિષ માગે ગાય જય ગાથા. જન ગન મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. જય હે જય હે જય હે જય 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 હે ભારત માતા કી જય. ભારત માતા કી જય. કોટ વિશ્રમ વંદે માતરમ વંદે માતરમ. હર્ષિલભાઈ મજા આવી ને? થેન્ક યુ હર્ષિલભાઈ. અરે જય શ્રી રામ. યસ યસ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ બધાને. અને સાહેબ થેન્ક યુ કે તમે દેશભક્તિની પાછી યાદો તાજી કરી બધાને. બસમાં બધા લોકો શીખડાવે છે. હેડો હેડો હેલો ટાઈ હેડો 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 હેડો. નો ઇટ્સ નોટ નાઉ. ઓકે. ગુજરાતી લેંગ્વેજ ઇઝ વેરી ગુડ. રીલી યા થેન્ક યુ સો મચ. ટ્રાઇંગ ટુ સ્પીક. ડુ યુ નો હાઉ ટુ સે હાઈ ઇન વિયેટનામીઝ? સિંગ ચાઓ. યા ધેટ્સ રાઈટ. સિંગ ચાઓ. હાઉ ટુ સે થેન્ક યુ ઇન વિયેટનામીઝ? Sing, come on. Sing, like come on, like come on, come on baby, yeah yeah come on. But we act sing, x I n sing, come on, yeah, for respect, for respect, yeah. So that means okay, everybody know, say hi, sing, sing chào, yeah, and say thank you, sing, come on, yeah, sing, come on. Last right, thank you so much, yeah. And how to say I love you? tôi yêu bạn. Tôi is mean I. Tôi T O I. Tôi. Yêu Y E U. Yêu love love. Tôi yêu bạn B A N bạn. That's right. 1 2 3. Tôi yêu bạn. Tôi yêu bạn. That's right. Thank you so much. I love you too. Okay. Vietnam people is not laughing. No. Okay, I said 40, so at 10... I love you too. So, okay, so 10:50, so please back to the bird, because the bird park here. So we're taking the picture around with the dragon bridge over there, okay? And then we leave from here, okay, in 15 minutes, okay? Yeah. Alright, let's go. Hello, hello. આજની સફર અમારી અહીંયા પૂરી થાય છે. હવે અમે જઈ રહ્યા છીએ હવે બીજી સિટીમાં. તો અહીંયાથી પાછું ફ્લાઇટ કરવાની છે. દાનાંગ. દાનાંગમાં હતા ને આપણે? દાનાંગમાં હતા. હવે ક્યાં જવાના? ઉચી. ચાલો હવે બેગ તૈયાર થઈ ગયું છે અને એક એક સિટીમાંથી જવા માટે ફ્લાઇટ. વિથ જેટનું સ્પેશિયલ પ્લેન. આપણે આમાં જ બધા છે જવાનું ને? યસ. ચાલો આપણે રેડી છે. ટિકિટ અને ફ્લાઇટે રેડી છે. સિંગ ચાઓ. સિંગ ચાઓ કાપુકા. નમસ્તે. નમસ્તે. હેડો હેડો હેલો. દેખાય બરોબર? Thank you.
હવે અમારો પ્લેન નીચે ઉતરવાની તૈયારીમાં છે અને પાછળના સીન પણ તમને બતાવું છું. જો ત્યાં બીક લાગતી હોય ને એનો નજારો કેવો જોરદાર લાગે છે. ખરેખર આ બારીમાં બેસીને જે આ નજારો જોવાની મજા આવે ને એ અલગ જ હોય છે. હવે આપણે હોચીન પહોંચી ગયા. હોચીન મી યસ. આ મારું ફ્લાઇટ રેડી છે. બાય ઇન પિચો નયા. પપ્પે પપ્પે ફ્લાઇટ બાજુમાં બેઠા છે. ગુજરાતમાં ટ્રાફિક અમુક જગ્યાએ ના હોય, બોમ્બે માં ઘણી જગ્યાએ ટ્રાફિક હોય એવી જગ્યા છે. જમવાની ની વાત કરીએ ને અરુસારી, તો રોજ કોણે મેનુ બધું કોણ નક્કી કરતો હતો? અમારી આખી ટીમે. ખરેખર એક દિવસ હું ક્યાંનો વાક કાઢું કે ક્યાંક વાકમાં આવે, ક્યાંક વાકમાં આવે, પણ ક્યાંય નહીં. બધાને જોતું મળી જાય છે અને પાછું રિપીટ મેનુ નથી થતી, એટલે ખૂબ આનંદ ગયા. અને આજે જે જમવાનું બધું જ ઇડલી સાંભાર પછી જે ચટણી પછી શાકથી માંડીને સૂપથી માંડીને બે જાતનો તો સૂપ છે, એક બ્રોકલી એક પછી એક હા કોર્નનો સૂપ છે. તો હવે અમે બધા જમી લઈએ, ગ્રુપ આખું ફૂલ એન્જોય કરી રહ્યું છે. વેજીટેરિયનની બધી રેસ્ટોરન્ટ મસ્ત મસ્ત તમે ગોતી આવ્યા, જોરદાર. અને જૈનો માટે પણ સ્પેશિયલ અલગ જ રાખી દીધું કે જૈનને ક્યાંય જોવાનું જ નહીં, તકલીફ જ નહીં કરવાની. દેશમાં જૈનને કંઈ પ્રોબ્લેમ થાય ખરા ખાવામાં? મળી જાય છે ને બ્લીચમાં વ્યવસ્થા તો ગયો થોડી ઘણી, કારણ કે બીજા લોકો તમને જોઈને કંઈક આમ પ્રેરિત થાય. ગરમ ગરમ ફૂડ મળે, બાકી બધા તો લેવા માટે ઉભા થવું પડે. આમાં આરામથી બેસીને જમવાનું છું. સાચી વાત છે ભાઈ. બસ એકદમ મસ્ત ફૂડ હોય છે અને જૈનમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી હોતો. જેવું તમને ઘરે મળશે એવું જ અહીંયા બી મળશે. એટલે બ્લીચની અંદર આ બધી વ્યવસ્થાઓ પહેલેથી કરી નાખ, કારણ કે આ જૈન બનાવવું અલગથી બનતું હોય છે. અને એ જ્યારે આપણે જઈએ ત્યારે ખાવાનું રેડી હોય એટલે એ બહુ મોટી વસ્તુ છે. તમને કદાચ સામાન્ય લાગતું છે પણ આ બહુ અઘરામઘરી વસ્તુ છે. પહેલેથી પ્રિપેર કરાવવાનું, કહેવાનું કે ભાઈ અમે આટલા જૈન છે, આ નહીં ખાઈએ, આ નહીં ખાઈએ. ગુજરાતમાં જે રીતે આપણે જમીએ છીએ એ બધી જ વસ્તુઓ મળતી હોય છે ત્યાં. યસ યસ યસ, આપણે બધી વેરાઈટીઝ મળી રહે છે. યસ યસ, થેન્ક યુ, થેન્ક યુ, વેરી ગુડ. બહુ જ મજા આવી જૈન આવું ખવડાવવું, એક જોરદાર વાત કહેવાય. એ પણ પાકા દેશમાં, આપણે પરદેશમાં જે કહેવાય ને પારકો દેશ એટલે પરદેશ. એક્સપેક્ટ નતું કર્યું કે આ બ્રિજ વાળા આટલું બધું વ્યવસ્થિત દે કે કેટલી ફેસિલિટી આપશે. યસ, આવું એક્સપેક્ટ નતું કર્યું. હજુ વાઈ ગયા છે પાંચ. હા, આપણે એરપોર્ટ થી ઉતરી સીધા અત્યારે જમી રહ્યા છે ને એ પણ પાછું ગરમા ગરમ. ગરમ ગરમ, યસ. ડ્રોપ કરી શકે છે કેમ કે વિધિન 5 મિનિટ્સ તમને રસ્તો બી બતાવી દે કે કદાચ એ 3 મિનિટ 5 મિનિટ ડ્રોપમાં બધું પતી જાય છે. રમાના હોટલ છે, અમે હોટલે પહોંચી ગયા છે. હવે બધા પોતપોતાના રીતના રૂમમાં જશે. ચાલો, આપણો રૂમ રેડી છે 338. તો ભાઈ ચાવી નાખો. વેરી ગુડ. પહેલાં તો મને છે ને વ્યૂ બહુ ગમે. વ્યૂમાં કંઈ નહીં, આમે દિવાલ. વ્યૂમાં સામે દિવાલ જ છે અને
આખી કન્ટ્રીમાં બધી જગ્યાએ લગભગ આ આપેલા છે. ઓલી હોટલમાં નહોતા નહીં આપણે? ભાઈ રોજ આપણે કંઈક નવું નવું મેનુ હોય. આજે આપણું મેનુ છે મલાઈ ફીરની, જે મને ખૂબ ભાવતી હોય છે. મેં બહુ ખાધેલી છે અને બહુ જ મજા આવે. ખાને કે બાદ કુછ મીઠા હોય. રોટલી, ફુલકા રોટલી, હા ફુલકા રોટી હમણાં આવશે, જીરા રાઈસ, બ્લેક દાળ. બ્લેક દાળ એન્ડ વેજ દિવાની હાંડી. વેજ દિવાની હાંડી. અમૃતસર, અમૃતસર પનીર. વેજ કબાબ. છોલે, છોલે ચા. ફલાફલ, પાપડ, પાપડ ફ્રેન્ડ. હા દહીં છે અને કકુંબર. જો આના મરચા આટલું જ છે. ચાલશે ભાઈ? આટલું તો બહુ થઈ જાય. એમાં અમે 5 વાગે જઈએ મારા, એટલે તોય અડધા લોકો અમારા ગ્રુપમાં નથી આવ્યા. તો હવે આપણે હરિયર કરી લઈએ. આમાં તમે વિચારતા કરો આમાં શું રમવાનું, શું જોવાનું, એ કયો મળે. બધું હશે નથી કેચીનો મને. મોબાઈલ અત્યારે જોશે તો પાછો આવશે. હું વિડીયો ઉતારું. કેમેરો છે તો ભાઈ અત્યારે અમે વિયેતનામની અંદર છે. તો ભાઈ વિયેતનામમાં મને એક વસ્તુ બહુ ગમી હતી કે જે છે સ્વિચ બોર્ડ. ક્યાંય સ્વિચ બોર્ડ નથી. અમે ગોતતા હતા. મેં કીધું હારું ક્યાં છે ભાઈ સ્વિચ બોર્ડ? ભાઈ ભાઈ સ્વિચ બોર્ડ આપેલું જો. આ સ્વિચ બોર્ડ જેમાં તમારે એસીનું સ્વિચ બોર્ડ, આ લાઇટ, ટેબલ, પછી આ બાજુની બધી અલગ અલગ લાઇટો તમારી આ ટેબલની નીચે થાય. સ્ટેન્ડ બાય, પછી હાઈ, પછી આ માસ્ટર. શું છે માસ્ટર? સ્વિચ ડાયરેક્ટ બખું બોર્ડ બંધ કરી દેવા માટે. બધું બોર્ડ કરો તો બધું બંધ થઈ જાય. એટલે હું તો બધું ઓપરેટિંગ થાય. ઓકે. પછી હા જો તમે કહેશો કે ભાઈ ઓલો ભરાવાનું ક્યાં, આપણે ચાર્જિંગ ભરાવાનું માટે, તો એની પણ વ્યવસ્થા છે. પછી આ મેકઅપ રૂમ, ડોન્ટ ટુ ડિસ્ટર્બ. ડુ નોટ ડિસ્ટર્બ. ડુ નોટ ડિસ્ટર્બ. હા બહારથી કોઈ બિલ્ડિંગ ના. આવી સિસ્ટમ છે. કેવી મજા આવે ભાઈ. આ બોર્ડ મને ખૂબ ગમ્યું કે અહીંયા બેઠા બેઠા ટેબલમાં જ ઓપરેટ થાય. અને મારે જેથી બંગલો બનાવીશ ને તે આ મારે આ જ રાખીશ. એ ઘણી ઘણી ઊભું નહીં થવાનું, લાઇટ ઓન નહીં કરવાની. આપણા બંગલામાં ફિટ ફાઇનલ કરવાનું છે. તમારા બંગલામાં ફિટ કરો તો યાદ રાખજો. હા એસી વધારે આમાં કરી દેવું જોઈએ ને યાર. એસી વધારે ઓછું એથી થઈ જશે. ઓકે ચાલો ભાઈ જાય રણછોડ.